नमस्कार विद्यार्थी मित्रों, धोरण सात अंग्रेजी नो लीधो। अत्यार सुधी आपणे मात्र ग्रामरमां लीथामां कर्युं, आजे आपणे अंग्रेजीमां लीथामां थोड़ुं जोवाना छीए। હવે અમે જો પેજ નંબર 3, યુનિટ નંબર 1 છે વિનીઝ સ્માઇલ, એની અંદર પહેલું છે રીડ ધ ફોલોઈંગ પેરેગ્રાફ્સ ફ્રોમ ધ લેશન, નીચે આપેલા પાઠના પરિચ્છેદ વાંચો। પહેલો પરિચ્છેદ છે, 3 પ્રશ્ન જવાબ છે અને 4 વિકલ્પ છે, એ તમારે લીથાની અંદર લખવાના છે અને રફબુકની અંદર પણ કરવાના રહેશે। નીચે બીજો પેરેગ્રાફ આવ્યો છે, એમાં પણ પ્રશ્ન જવાબ છે 2, પેજ નંબર 5 ઉપર, એ બે તમારે કમ્પ્લીટ કરવાના રહેશે। ચાલો હવે પાછળ પેજ ફેરવશું, પેજ નંબર 6। તો પેજ નંબર 6 ઉપર આપણે જોઈએ છીએ કે ભાઈ ઉપરનો એક ત્રીજો પ્રશ્ન છે, નીચે 4 વિકલ્પ છે, એની નીચે પણ જે ત્રીજો પેરેગ્રાફ છે એમાં 4 વિકલ્પ છે, 4 પ્રશ્ન છે અને 4 વિકલ્પ છે, તો એ પણ તમારે લીથાની અંદર રફબુકની અંદર કમ્પ્લીટ કરવાના રહેશે। પછી જોઈએ પેજ નંબર 7, તો એમાં પણ 4 વિકલ્પ હતા, એ પછી ચોથો પેરેગ્રાફ જેની અંદર 3 પ્રશ્ન જવાબ અને 3 વિકલ્પ છે એ કમ્પ્લીટ કરવાના છે, નીચે 5મો પેરેગ્રાફ છે અને 2 પ્રશ્ન આપેલા છે એ જવાબ સાથે તમારે લીથાની અંદર અને રફબુકની અંદર કમ્પ્લીટ કરવાના રહેશે, અક્ષર સારા કરવાના છે, પાકા પણ કરવાના રહેશે। ચાલો પેજ ફેરવશું, પેજ નંબર 9। તો પેજ નંબર 9 ઉપર એક પ્રશ્ન જવાબ છે, 3 વિકલ્પ છે, સાથોસાથ 6ઠો પેરેગ્રાફ જેની અંદર 5 પ્રશ્ન જવાબ છે અને 3 વિકલ્પ છે, તો એ તમારે રફબુકની અંદર અને લીથામાં બેમાં તમારે કમ્પ્લીટ કરવાના રહેશે। હવે પેજ નંબર 9 જોઈએ, પેજ નંબર 9 ઉપર પણ 3 વિકલ્પમાંથી 2, 7મો પેરેગ્રાફ છે એના પ્રશ્ન જવાબ અને વિકલ્પ કરવાના, અને નીચે પ્રશ્ન 2 ખરા ખોટા આપેલા છે, ટ્રુ ફોલ્સ એ કરવાના રહેશે। તો આટલું તમારે લીથાની અંદર અને રફબુકની અંદર કમ્પ્લીટ કરવાનું રહેશે।